वडोदरा महानगर सभासदनना आगामी 2.5 वर्ष माटे मेयर तरीके पिंकीबेन सोनी, डेप्यूटी मेयर चिराग बारोट, स्थायी समितिना चेरमेन तरीके डॉक्टर शीतल मिस्त्री, पक्षना नेता तरीके मनोज पटेलनी निमणूक करवामां आवी छे। आजे नवा त्रणेय महत्वना हुद्दाओ माटेना नामोनुं जाहेरात थता छेल्ला केटलाक समयथी चाली रहेली अटकळोनो अंत आव्यो छे। मेयर तरीके અણધાર્યું नाम आवता सौ कोई चौंकी उठ्या छे अने नोंધનીય छे के दंडक तरीकेनुं नाम जाहेर करवामां नथी आव्युं। वडोदरा महानगरपालिकाना होद्देदारોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મેયર તરીકે પિંકીબેન સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરાયું છે। તમામ હોદ્દેદારોનું કાર્યકાળ 2.5 વર્ષ સુધીનો રહેશે। વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા આજે ભાજપ કાર્યાલય ખાતે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા, જ્યાં સૌથી પહેલા તેઓની શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી। આ બેઠક પૂર્ણ થયા બાદ નામોની જાહેરાત કરાઈ છે। एक सरकी प्रतिबद्धता थी लोक कल्याण अने वडोदरा विकास में पूरेपूरी प्रतिबद्धता थी कार्यरत होय छे, त्यारे पसंदगी पार्टी द्वारा करवामां आवी छे, तो मारा में जे विश्वास मूक्यो छे ए विश्वास ने फलीभूत करवा माटे हूँ मारा प्रमाणिक प्रयत्न करीश। वडोदरा विकास माटे सौ साथे मळी हळी मळीने मने जो जे योग्य लागशे ए विषय में आपणे चोक्कस प्रयत्न करीशुं। वडोदरा महानगरपालिकाना प्रमुख द्वारा जे पण जवाबदारी आपवामां आवी छे, मारा जे त्रण पदाधिकारी मेयर साहेब छे, चेरमेन श्री छे अने डेप्यूटी मेयर श्री छे, एमने साथे राखी वडोदरा शहेरना आ जे विकास छे एनी अंदर आगळ करवामां आवशे अने तमाम काउंसिलरोने तमाम काउंसिलरो साथे बेसी अने सारी रीते काम करशे। આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન તેમજ પક્ષના નેતા અને દંડક માટે મળેલી સામાન્ય સભામાં નામોની જાહેરાત કરવામાં આવી હતી। મેયર તરીકે પિંકીબેન સોનીના નામની જાહેર થતા પક્ષમાં સન્નાટો છવાઈ ગયો છે, જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે ચિરાગ બારોટનું નામ લગભગ નિશ્ચિત હતું, તે પ્રમાણે જ નામ જાહેર થયું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે સ્થાયી સમિતિના વર્તમાન બે સભ્યો ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મનોજ પટેલના નામો ચાલી રહ્યા હતા, જેમાં કોરોના કાળ દરમિયાન સફળ કામગીરી કરનાર ડોક્ટર શીતલ મિસ્ત્રી મેદાન મારી ગયા, જ્યારે મનોજ પટેલને પક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી છે। અને સૌ સાથે અમારા વડોદરા શહેરના પ્રભારી છે, સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા ઉપર વિશ્વાસ મૂકી અને ફરી એકવાર મને જવાબદારી સોંપી છે, અને આગામી 2.5 વર્ષ માટે વડોદરા શહેરના વિકાસ માટે અમે સૌ કોર્પોરેટર મિત્રો અને અમે પાંચ ટીમ જે છે ભેગા મળીને કામગીરી કરી છે। વડોદરા શહેરમાં નવા વિકાસના કામો કયા જરૂરી છે એના પર વિચાર કરીને આગળ વધીશું। સૌ પ્રથમ તો સ્વચ્છતા ઉપર અમે ભાર મૂકવા માંગીશ, મારું પોતાનું મંતવ્ય એવું છે વડોદરા શહેરની સ્વચ્છતા ઉપર જે કામગીરી શરૂ થઈ છે અને પાછલી ટીમે જે પ્રયત્નો કર્યા છે એમાં અમે વધારો કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાનો સૌથી મોટો પ્રયત્ન છે। ચોક્કસ ઢોરની સમસ્યા પણ હલ થવી જોઈએ, રાજ્ય સરકારે પણ એમાં ગાઈડલાઈન આપી છે અને એ દિશામાં અમે આગળ વધી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારી પર જે ભરોસો મૂક્યો છે, ખાસ કરીને ગુજરાત પ્રદેશનું નેતૃત્વ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, માન્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી ભાડુભાઈ શુક્લા, ધારાસભ્ય શ્રી કેવરુભાઈ, શ્રી ચૈતન્યભાઈ, શ્રી મનીષાબેન, શ્રી યોગેશ કાકા, આ તમામ નેતાઓએ મારી પર જે ભરોસો મૂક્યો છે અને મારી પર પસંદગી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કરી છે, આવનારા સમયમાં પરિશ્રમની પરાકાષ્ઠા કરી અને સ્પીડ સ્કેલ અને લોકોના સંતોષ મુજબ વડોદરા શહેરના તમામ પ્રોજેક્ટો ટાઈમલાઈનમાં પૂરા થાય, લોકોને વેળાનું વળતર મળે અને સેવા એ સંકલ્પ તેરા તુચકો અર્પણની ભાવના સાથે અમે વડોદરા શહેર વિકાસના પંથે અગ્રેસર થાય એ રીતે કાર્ય કરીશું। પડકારમાં તો ઘણા પડકારો છે, આજે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ખાસ કરીને અત્યારે નવી પોલિસીમાં પોલ્યુશન મુક્ત વડોદરા થાય એ માટે ઈ બસના ચાર બસ સ્ટેશન બનાવવાના છે, ચાર્જિંગ સ્ટેશન બનાવવાના છે, જે ક્લિનલીનેસની સમસ્યા છે વડોદરામાં, ડોર ટુ ડોરની પોલિસી છે, ડોર ટુ ડોરના જે કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં સુધારો લાવીશું, રસ્તા ઉપરનો જે કચરો છે એ પણ સાફ થાય, લોકોમાં
जागरूकता आए ये माटेना प्रयासों करीशुं। वडोदरा शहर वधु स्वच्छ सुंदर सुघड़ बने ये माटेना प्रयत्न करीशुं। वडोदरा शहर लिवेबल अने लवेबल बने अने लोकोने वेरानुं वळतर मळे ए बाबतमां प्रयत्नशील जेवी रीते अमे कार्यमां बेसीशुं त्यार पछी जोता जईशुं के कया कया सौथी पहेला तो जे वडोदरानो हेरिटेज वारसो छे ए एक मुख्य मुद्दो छे। बीजो मुद्दो छे वडोदरा कॉस्मोपोलिटन सीटी छे एटले कॉस्मोपोलिटन सीटी होवाना लीधे वडोदरा शहेरनुं डेवलपमेंट घणुं सारुं थई शके एम छे। वडोदरा शहेर जे हाईवे छे मध्य गुजरातनुं मुख्य केन्द्रबिंदु छे, इंडस्ट्रियल कॉरिडोरनुं केन्द्रबिंदु छे, कनेक्टिविटी सारी छे तो आ बाबतमां पॉल्यूशन ना थाय अने लोकोने रोजीरोटी मळी रहे, इंडस्ट्रीने सारो सहकार मळी रहे ए प्रमाणेना प्रयत्न करीशुं, लोकोनी रोजगारी वधे। ત્યારે હવે ચૂંટાયેલા નવા લોકપ્રતિનિધિઓ વડોદરાનો કેટલો વિકાસ કરે છે તે જોવું રહ્યું। ચંદ્રકાંત મોરે, નિર્માણ ન્યૂઝ, વડોદરા। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં બીજા ટર્મના 2.5 વર્ષના પ્રમુખપદની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે, જેમાં પ્રમુખપદ મેળવવા